ઝઘડા જેડીસીની કોઈ બે જવાબદાર કંપની દ્વારા વરસાદી કાસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. આવી બેદરકાર કંપનીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઝઘડા જેડીસીની આરતી ચોકડી નજીક યુપીએલ કંપનીની બાજુની વરસાદી કાસમાં લીલા કલરનું કેમિકલયુક્ત પાણી નજરે પડ્યું હતું. ઝઘડા જીઆઈડીસીની બે જવાબદાર કંપનીઓ દ્વારા વારંવાર વરસાદી કાસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેથી આજુબાજુના ગામના ખેડૂતોના ખેતરના પાકને નુકસાન થાય છે. જીપીસીબીને જાણ કરતાં જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ પણ લેવામાં આવે છે, પરંતુ આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી અને વારંવાર આ કંપનીઓ દ્વારા વરસાદી કાસમાં કેમિકલયુક્ત પાણી છોડીને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડવામાં આવે છે. કેટલીક કંપનીઓ દ્વારા વરસાદનો લાભ લઈ વરસાદી કાસમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે, પરંતુ ઘણા સમયથી વરસાદ પડ્યો નથી, જેથી આજરોજ વરસાદી કાસમાં છોડાયેલા કેમિકલયુક્ત પાણીથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઝઘડા જીઆઈડીસી કંપનીઓ દ્વારા વારંવાર કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે. વરસાદી કાસમાં કેમિકલયુક્ત લીલા કલરનું પાણી જોવા મળ્યું હતું. આ કેમિકલયુક્ત પાણી કઈ કંપની દ્વારા છોડવામાં આવ્યું છે તે જાણવા મળ્યું નથી, પરંતુ આવી બે જવાબદાર કંપનીઓ સામે તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. આજરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં વિઝિટ માટે અમે લોકો નીકળ્યા હતા, હું અને મારી ટીમ. તો ઝઘડિયા સ્થિત આરતી ચોકડીની પાસે યુપીએલ 5 યુનિટ આવેલ છે, જેના અંદરથી એકદમ તદ્દન ગંદુ અને કેમિકલયુક્ત પાણી જે બહાર નીકળેલું છે એ લગભગ 1.5-2 કિલોમીટર લગીની એરિયામાં આ પાણી પ્રસેલ છે. આ પાણીની પીએચ અમે લોકોએ ચેક કરી તો એ પાણીની પીએચ 8-9 વચ્ચે આવેલ છે, અને જીપીસીપીમાં વારંવાર જાણ થયા પછી પણ આવી કંપનીઓ પાછળ એક્શન કેમ નથી લેતી એનું કારણ સમજમાં નથી આવતું. આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો કદાચ આપણા ધો ઢાંકણો પી તો એ પીવાથી એમને જાત જાતની ને ભાત ભાતની બીમારીઓ થઈ જતી હોય છે. આપ લોકો કેમેરામાં વિઝ્યુઅલમાં જોઈ શકો છો, નજરે આવે છે કે આ પાણીની સિચ્યુએશન શું છે અને કેટલું ખરાબ આ પાણી છે. પાણીની અંદર એક પથ્થરો મારો એટલે પાણીની અંદરથી કેમિકલોના બધા કુંડાળા બહાર આવે છે. આ કંપનીઓ પર કાયદેસર રીતે એક્શન લઈ સત્તાધીશોનું પેટનું પાણી નથી હલતું, પણ હવે એ લોકો થોડા જવાબદારી એમની સમજે અને એમની જવાબદારીમાં આવતા જે કંઈ પણ પગલાં હોય એ આવી કંપનીઓ તરફ પગલાં લે.